नमस्कार, आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે પાઠ છે 10 કબડ્ડી। તો જો અહીંયા કરણમ મલેશ્વરીની વાત કરી છે, તો કરણમ મલેશ્વરી છે એ રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે, તેનાથી આપણું શરીર છે એ ચપળ અને તંદુરસ્ત રહે છે। તો તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન આવતીનો યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ। તો આ ઉપરાંત રમતગમતમાંથી શિસ્ત, ખેલદિલી, સંઘભાવના, એકતા જેવા ગુણો છે એમાં કેળવાય છે। તો આપણા વિવિધ કૌશલ્યનો વિકાસ થાય છે અને આપણું તન તેમજ મન પ્રફુલ્લિત રહે છે। તો જો કરણમ મલેશ્વરી છે એ આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટ છે, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે। વેઇટ લિફ્ટ એટલે કે એ ઊંચકવું, વજન છે એ ઊંચકવું થાય છે। તો સરિતા ગાયકવાડ ગુજરાતી દોડવીર છે અને તેને દોડમાં સુવર્ણ ચંદ્રક મળેલ છે। એ 3 બહેનો હતી, જ્વાલા, લીલા અને હીરા। આ 3 બહેનોનો તેમના સમયમાં કબડ્ડીની રમતમાં અગ્રેસર હતા। તો આપણે અહીંયા કરણમ મલેશ્વરીની વાત કરી છે, તો કરણમ મલેશ્વરી વેઇટ લિફ્ટ છે। તો વેઇટ એટલે વજન, લિફ્ટ એટલે ઊંચકવું। તે આંધ્રપ્રદેશની છે, તેના પિતા પોલીસમાં છે। મલેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી। તો હવે તે 130 કિગ્રા છે એ વજન ઉપાડી શકે છે। તો મલેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે। તો તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે। હવે સરિતા ગાયકવાડ છે, તો સરિતા ગાયકવાડ છે તે ગુજરાતની દોડવીર છે। તેને દોડમાં છે એ સુવર્ણ ચંદ્રક એને મળેલ છે અને એને 3 બહેનો છે, લીલા, હીરા અને જ્વાલા। એ 3 બહેનો છે એ સમયમાં કબડ્ડીની રમતમાં છે એ અગ્રેસર હતી। તો 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે તેનો જન્મ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે। તેના માતા પિતા છે એ ખેતી કામ સાથે જોડાયેલા હોય છે અને સરિતા છે એ 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં એ નિષ્ણાંત છે। તો એશિયન ગેમ્સ એટલે કે 2018માં તેણે 4x400 મીટરની રીતે દોડમાં સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત કરેલ છે। તો આ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બ્રેસર પણ છે। હવે 3 બહેનોની અહીંયા વાત કરેલી છે, મેં અગાઉના અહીંયા કીધું હતું કે કરણ સરિતા ગાયકવાડ છે એ 3 બહેનો છે। તો જો 3 બહેનોની વાત, આ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા, સરળ, સાદી દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે તે દાદીમાં જેવા નથી લાગતા પણ તે વિશેષ છે। તો ફોટોગ્રાફ 3 બહેનોની છે, જ્વાલા, લીલા અને હીરા। તેઓ મુંબઈમાં રહે છે, તે 3 કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા। શું કહે છે, એ 3 બહેનો છે જ્વાલા, લીલા અને હીરા, એ મુંબઈમાં એ રહે છે અને 3 કબડ્ડીમાં રમતમાં તે નિષ્ણાંત હતી અને બીજાને પણ એ શીખવતા હતા। તો જ્વાલાએ કહ્યું, જ્યારે હું યુવાન હતા ત્યારે તેઓના આ રમત રમવાની છૂટ ન હતી। તો લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં। તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવામાં છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તો તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખવી હતી। શું કહે છે, જો કે છોકરીને આ રમત રમવાની છૂટ ન હતી, તો લોકો એને વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેની સાથે કોઈ લગ્ન કરી શકશે નહીં અને તેઓ એવું પણ માનતા હતા કે તેવું પણ કહ્યું હતું કે કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, એટલે છોકરીઓને છે એ કબડ્ડીની રમત માટે ના પાડતા હતા, એનાથી એ કબડ્ડીની રમતમાંથી એને દૂર રાખવામાં આવતી હતી। તો આ 3 બહેનો છે એને કબડ્ડીની રમતમાં છે એ નિષ્ણાંત હતી અને એ બીજાને પણ શીખવતી હતી અને